કોંગ્રેસ ની સરકાર હતી એણે બીએસએનએલ ઉભું કર્યું, આઈઓસી ઉભું કર્યું, ઓએનજીસી ઉભું કર્યું અને મોદી સાહેબ એને વેચી મારી. રેલવે નું નેટવર્ક ટુકડે ટુકડે આખા ભારતની અંદર કોંગ્રેસે ઉભું કર્યું અને રેલવેના પ્લેટફોર્મ સિસ્ટમેટિકલી મોદી સાહેબે વન બાય વન વેચી માર્યા. તમે વોટ્સઅપનો પેલો મેસેજ તો વાંચ્યો હશે કે બે જણા રંગા અને દિલા એ બધું વેચે છે અને બે જણા અદાણી અંબાણી બધું ખરીદે છે. આ પરિસ્થિતિની અંદર આપણું આવનારું ભવિષ્ય અંધકારમય થવાનું છે. આ મનુસ્મૃતિમાં માનનારા લોકોને બરાબર ઓળખી લો. આમનો મૂળ એજન્ડા કંઈક જુદો છે. આ લોકોને ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરના બંધારણ માટે કોઈ જ રિસ્પેક્ટ નથી. ગુજરાતની વિધાનસભાની અંદર હું બોલ્યો છું, સાવરકરના લખાણો કાઢીને વોલ્યુમ નંબર 100 પાના નંબર 100 સાવરકરે લખ્યું છે, અમારે ડોક્ટર આંબેડકરનું બંધારણ નહીં, ભારતમાં મનુસ્મૃતિ લાગુ કરવાની છે. આનો મતલબ દલિત, આદિવાસી, ઓબીસી અને મુસ્લિમ સમાજના બિરાદરો બરાબર સમજી લેજો. આ સમજાવવા તમને આવ્યો છું. આનો એક જ મતલબ થશે કે હવે સરકારી નોકરીઓ ભૂલી જવાનો, ફરી ગોમતીપુર અને સરસપુરની ચાલીમાં રહેવાનો અને કોઈક મિલમાં કે ફેક્ટરીમાં મજૂરી કરવાનો દિવસ કઈ રીતે આવે એના માટેનું પ્રોગ્રામિંગ મોદી સાહેબે કરી નાખ્યું છે. હજી ના સમજાયું હોય તો સમજો, પ્રતિક્રાંતિ ચાલી રહી છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના શબ્દોમાં કહું તો 47માં દેશ આઝાદ થયો ત્યારથી લઈને અત્યાર સુધી જે પણ બંધારણીય હક અને અધિકાર મળ્યા એ સ્ટેપ બાય સ્ટેપ બધા રિવર્સ કઈ રીતે કરવા એનું એક ફૂલ ફ્લેજ ષડયંત્ર નાગપુરથી દિલ્હીથી ચાલી રહ્યું છે. આની ગંભીરતા સમજી 5 તારીખે બટન દબાવજો. આની અંદર મેં બધી જ વાત તમને કહી દીધી અને તમે સમજો એટલા ચેતનવંતા છો એટલું હું જાણું છું. આજે આપણી સમક્ષ વેજલપુરમાં છું તારે ખાસ યાદ કરું ગુજરાતની એક દીકરીને, બિલકિસ પાનો, ખબર છે ને નામ? એ મારા માટે બિલકિસ નથી, એ મારા માટે બિલકિસ પણ છે, બોબી પણ છે અને બબીતા પણ છે. એ મારા માટે એક ગુજરાતની દીકરી છે, એ મારા માટે ભારતની દીકરી છે. બિલકિસ બાનુ નામની આ દીકરીની ઉપર, મારી આ બબીતાની ઉપર ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા 11 નરાધમોએ બળાત્કાર કર્યો. એ દીકરી પ્રેગ્નન્ટ હતી, ગર્ભવતી, પેટથી હતી એ દીકરી અને એની ઉપર 11 લોકોએ સામૂહિક બળાત્કાર કર્યો, એની આબરૂ લૂંટી અને પછી એની આંખોની સામે દિવાલ ઉપર પછાડી છૂંદીને એના 3 વર્ષની દીકરીની હત્યા કરી નાખી. એક પછી એક બીજા 6 લોકોના, એમ 7 લોકોના ખૂન કર્યા અને પછી જ્યારે મેટર સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયામાં ગઈ ત્યારે સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો કે આ તમામ નાલાયકોને, નરાધમોને છેલ્લો શ્વાસ ભરે ત્યાં સુધી આજીવન કારાવાસની સજા. પણ થોડાક દિવસ પહેલા પહેલી લાઈનથી લઈને છેલ્લી લાઈન સુધી ઉભેલા બધા મિત્રો યાદ રાખજો વાત, થોડાક દિવસ પહેલા જે લોકો તમને ને મને તિરંગો લેવડાવવાનું કહેતા હતા કે તિરંગો લહેરાવો, એ જ મોદી સાહેબની આ ભાજપની ગુજરાત સરકારે 11 બળાત્કારીઓને જેલમાંથી છોડી મૂક્યા, એમનું સ્વાગત કર્યું, સન્માન કર્યું, ઢોલ વગાડ્યા, અબીલ ગુલાલ ઉડાડ્યા અને શું કર્યું, મીઠાઈ ખવડાવી અને એવું કીધું કે આ નરાધમોના, શું કીધું, આ બળાત્કારીઓના સંસ્કારો સારા હતા એટલા માટે છોડી મૂકીએ છીએ. એ ધિક્કાર છે ભારતીય જનતા પાર્ટીના લોકો, ધિક્કાર છે. દુનિયાના ચોકમાં, જગતના ચોકમાં ગુજરાતની અસ્મિતાને, ગૌરવને આનાથી વધારે
ગુજરાતના ઇતિહાસમાં કોઈએ ખંડિત કરી નથી. હવે એક વાત કહું, વેજલપુરના ભારતીય જનતા પાર્ટીને મત આપનારા મિત્રો, તમે પણ મારા વેજલપુરના જ છો, તમે પણ આપણા ગુજરાતના ભારતના જ ભાઈઓ છો. એ તમારી સ્વતંત્રતાનો વિષય છે કે તમારે ક્યાં મત આપવો, પણ એટલી વાત ચોક્કસ કહીશ, વેજલપુરના ભારતીય જનતા પાર્ટીને મત આપનારા તમામે તમામ મિત્રો, તમારી પોતાની દીકરી જ્યારે 20 વર્ષની થશે અને દીકરી સમજણી થશે ત્યારે તમને એક સવાલ પૂછશે કે પપ્પા, જ્યારે બિલકિસ બાનુના બળાત્કારીઓને જેલમાંથી છોડીને મીઠાઈ ખવડાવી અને એવું કીધું કે આમના સંસ્કાર સારા હતા એટલા માટે છોડીએ છીએ, ત્યારે પપ્પા આવા નાલાયકોને વોટ આપતા તમને શરમ ના આવી? આ વાત તમારી દીકરી તમને પૂછવાની છે. સાથીઓ, ગુજરાતની અંદર, દેશની અંદર બળાત્કારીઓને છોડી દેવામાં આવે આવું કલ્ચર કઈ રીતે આપણે ચલાવી દઈએ? બેન દીકરીઓ, તમારે ને મારા ઘરમાં પણ છે. આ ભારતીય જનતા પાર્ટીના લોકોને આપણે સબક શીખવાડવો પડે, નહીતર ઇતિહાસ તમને અને મને માફ નહીં કરે. ઇતિહાસ સવાલ પૂછશે કે જ્યારે ગુજરાતમાં બળાત્કારીઓને જેલમાંથી છોડીને મીઠાઈ ખવડાવતા હતા ત્યારે તમે ચૂપ હતા, ઘરના એક ખૂણામાં લપાઈને બેઠા હતા કે રોડ પર સંઘર્ષ કરવા માટે મેદાનમાં ઉતર્યા હતા? આ સવાલ ઇતિહાસ તમને ને મને પૂછવાનો છે, તમારી આવનારી પેઢી આ સવાલ આપણને પૂછવાની છે. આજે ગુજરાતની અંદર જેમ જેમ ચૂંટણી, એના ગણતરીના કલાકો બાકી રહેશે, કોમવાદી નિવેદનો શરૂ કરશે. આ સંદર્ભમાં ખાસ એક વાત કહેવા માંગુ છું, મારો મત વિસ્તાર વડગામ, અને અમારા વડગામની અંદર આખા ગુજરાતમાંથી હજારોની સંખ્યામાં દર વર્ષે લોકો અંબાજી દર્શન કરવા જાય. કદાચ તમારામાંથી કોઈ પગપાળા ક્યારેક ચાલ્યું હશે, કોઈ દિવસ તમે એવું જોયું કે અંબાજી પગપાળા જનારા આ શ્રદ્ધાળુમાંથી ક્યારે એક પણ વ્યક્તિના હાથમાં કદી તમે તલવાર કે ત્રિશુલ જોયા નહીં હોય? દ્વારકા ધજા ચડાવવા માટે જે શ્રદ્ધાળુઓ જાય છે એના હાથમાં તમે ક્યારે તલવાર કે ત્રિશુલ જોયા નહીં હોય? જે લોકો ડાકોર ચાલતા જાય છે એમના હાથમાં તમે ક્યારે તલવાર કે ત્રિશુલ જોયા નહીં હોય? જે મુસ્લિમ બિરાદરો વેજલપુરથી કે વડગામથી અજમેર શરીફ ઉપર ચાદર ચડાવવા જાય છે ક્યારેય એમના હાથમાં તલવાર કે ત્રિશુલ નહીં જોયા હોય? તો સવાલ એ છે, તમારા ને મારા હાથમાં આ તલવાર અને ત્રિશુલ આપે છે કોણ, અને કયા ગણિત ખાતર આપે છે? એ સૌથી વધારે વેજલપુરના લોકોએ, આ નાકા ઉપરના લોકોએ સમજવાની જરૂર છે. સાથીઓ, એ જ લોકો તમારા દીકરાઓના હાથમાં તલવારો અને ત્રિશુલ આપી રહ્યા છે, જે પોતાના દીકરા જયશાને બીસીસીઆઈના ચેરમેન બનાવી રહ્યા છે અને તમારા હાથમાં ત્રિશુલ પકડાવી રહ્યા છે. આ લોકોને ઓળખો, આ એ લોકો છે જે પોતાના સાધુભાઈ અને બનાવીને મોટા મોટા ટેન્ડર અને કોન્ટ્રાક્ટ આપે, દીકરાને જમાઈને લંડન અને અમેરિકામાં સેટ કરે અને તમારા હાથમાં તલવાર અને ત્રિશુલ પકડાઈ ભાઈ ભાઈની વચ્ચે ઝેર ફેલાવી તમારો રસ્તો પાલનપુર કે અમદાવાદની સેન્ટ્રલ જેલ માટે ખુલ્લો કરી આપે. આ નાલાયકોની કોમવાદી ચાલમાં ફસાવવાનું નથી. સાથીઓ, કબીર સાહેબે કીધું છે, હિન્દુ કહે થે રામ હમારા, હિન્દુ કહે થે રામ હમારા, મુસલમાન રહેવાના, આપસ મેં દોનો લડાઈ મરત હૈ, મર્મ કોઈ નહીં જાના, સાધુ જગ બોરાના. આ સંત કબીરની ભૂમિ છે યાર, આ સંત રવિદાસનો દેશ છે, નાનકની ભૂમિ છે, આ જ્ઞાનદેવની ભૂમિ છે,
આ નામદેવની ભૂમિ છે, આ તુકારામની ભૂમિ છે, આ નરસિંહ મહેતાનું ગુજરાત છે, આ રવિશંકર મહારાજનું ગુજરાત છે, આ ગૌતમ બુદ્ધની ભૂમિ છે, આ ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની ભૂમિ છે, આ શહીદ આઝમ ભગતસિંહની ભૂમિ છે, આ રામપ્રસાદ બિસ્મિલ અને અશફાકુલ્લા ખાનની ભૂમિ છે, આ જમાલપુરમાં કોમી એકતા માટે બલિદાન આપનારા વસંત અને રજબનું અમદાવાદ છે, આ વસંત અને રજબનું ગુજરાત છે, આ કોઈ મોદી અને અમિત શાહનું નથી. તમે સમજી લો, આ લોકો કહેતા હતા ને કે આયેગા તો મોદી હી, હું પણ કહું છું જાયેગા તો મોદી ભી. તમે મોદી સાહેબ અજરો અમર નથી. એક વસ્તુ પણ યાદ રાખી લેજો મિત્રો, આ ચૂંટણીની અંદર કોમવાદી પરિબળોની કોઈ જ વાતમાં માનતા નહીં, કોમવાદની એક પણ વાતમાં આવી, એમના કોઈ પણ બહેકાવામાં આવી ભૂલથી પણ કમળનું બટન દબાવ્યું, અથવા તો દલિત સમાજના કોઈ ગરીબ વિસ્તારની અંદર ચૂંટણીની આગલી રાતે દેશને લૂંટનારા રામના નકલી ભક્તો ગુલાબી રંગની 2000ની નોટ લઈને આવશે ને કહેશે એ દિનેશ રાખા 10,000, રાખા 20,000. એક દિવસ માટે તો દિનેશ 10,000 લઈ લેશે, 4 દાડા છાંટો પાણી કરીને ખુશ રહેશે, પણ બરાબર 6 મહિના પછી આ જ દિનેશભાઈએ 100ના બદલે 150માં પેટ્રોલ પુરાવાનું છે એ વાત ભૂલતા નહીં. પછી આ જ દિનેશે તેની પત્નીએ 3,000નો તેલનો ડબ્બો 5,000માં લેવાનો છે એ વાત ફાઇનલ. પછી આ જ દિનેશની મમ્મીએ, પત્નીએ કે ભાભીએ 1100નો ગેસનો બાટલો 2,000માં ખરીદવાનો છે એ વાત નક્કી. એટલે રોટી, કપડા, મકાન, શિક્ષણ, આરોગ્ય, રોજગાર, મોંઘવારી, આ જ આપણા સાચા મુદ્દા, બીજી કોઈ વાતની લપેટમાં આપણે આવવાનું નથી. આજે ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર જો આપણી વચ્ચે હોત તો હું માનું છું એમણે એક જ વસ્તુ કીધી હોત કે ભારત ભૂમિને આપણે ગૌતમ બુદ્ધના રસ્તે લઈ જવાની છે. શહીદ આઝમ ભગતસિંહ આપણી વચ્ચે હોત તેમણે કીધું હોત કે ક્રાંતિ સે હમારા મતલબ હૈ કિસાનો ઓર મજદૂરો કે હાથ મેં સત્તા. અને મોદી સાહેબ કહે છે કે ક્રાંતિ સે હમારા મતલબ હૈ અડાની ઓર અંબાની કી જેબ મેં સત્તા. સાથીઓ, આ ગુજરાતની અંદર જે કોર્પોરેટ લૂંટ ચાલી, આ ગુજરાતની અંદર ગુજરાતના સંસાધનોને જે પ્રમાણે લૂંટાવવામાં આવ્યા એ સંદર્ભમાં એક વસ્તુ ખાસ યાદ રાખજો, નક્કી કરી લો, 1100 રૂપિયામાં ગેસનો બાટલો જોઈતો હોય તો જાઓ ભાજપને વોટ આપજો, પણ રાહુલ ગાંધીના વચન પ્રમાણે 500 રૂપિયામાં ગેસનો બાટલો જોઈતો હોય તો કોંગ્રેસ પાર્ટીને વોટ આપજો, પંજાના નિશાનને બટન દબાવજો. જો તમારે ઉદ્યોગપતિઓના દેવા માફ કરવા હોય તો ભાજપને વોટ આપજો, પણ કિસાન પુત્રોના અને ખેડૂતોના દેવા માફ કરવા હોય તો કોંગ્રેસ પાર્ટીને વોટ આપજો. 5 લાખ રૂપિયામાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી હોય મોંઘી હોસ્પિટલમાં તો ભાજપને વોટ આપજો, પણ ગુજરાતના 33 જિલ્લા, 250થી વધારે તાલુકા અને 18,000થી વધારે ગામના દરેક ગામ દીઠ ઓછામાં ઓછા એક વ્યક્તિએ જેનો લાભ લીધો એવી અમદાવાદની સિવિલ હોસ્પિટલ જેવી હોસ્પિટલ બાંધવી હોય તો ઇન્ડિયન નેશનલ કોંગ્રેસને વોટ આપજો. ગૌચરોની લાણી એ ઉદ્યોગપતિઓને કરાવવી હોય તો ભાજપને વોટ આપજો. અને 100 ચોરસવારના પ્લોટ અને સરદાર આવાસ યોજના, આંબેડકર આવાસ યોજના, ઇન્દિરા આવાસ યોજના, આ જે યોજનાઓ આવાસની કોંગ્રેસ પાર્ટીએ બનાવી